ગુજરાતમાં કુલ કોવિડના ત્રણસો ચુમ્મોતેર થ્રી સેવન ફોર પોઝિટિવ કેસીસ આવ્યા છે દિવસ દરમિયાન એકસો છેતાલીસ વન ફોર્ટી સિક્સ જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે અને આની સાથે ટોટલ કરીએ તો આપણા અત્યાર સુધી જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે એટલે જે કોવિડ પોઝિટિવ હતા ટ્રીટમેન્ટ લીધી અને ડિસ્ચાર્જ થઈને ઘરે સાજા થઈને ઘરે પાછા ગયા છે એવા એક હજાર બેતાલીસ લોકો એક હજાર બેતાલીસ લોકો જે છે ટ્રીટમેન્ટ લઈને સાજા થઈને આજ દિન સુધી ઘરે ગયા છે આ ચોવીસ કલાકમાં જે લોકોને પ્રાથમિક રીતે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના લીધે જેમને સંક્રમણ થયું બીમાર થયા અને જેમનું દુઃખદ અવસાન થયું એવા ચાર લોકો છે અને એવા લોકો કે જેમને પહેલેથી બીજી અન્ય ગંભીર બીમારી હતી અને એમની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછું હોવાના કારણે જેમને કોવિડનું સંક્રમણ થયું અને પછી એમને સારવાર દરમિયાન જેમનું દુઃખદ અવસાન થયું એવા ચોવીસ લોકો છે અને આજે જે પોઝિટિવ કેસીસ આવ્યા છે એનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં બસો ચુમોતેર વડોદરામાં પચીસ સુરતમાં પચીસ ગાંધીનગરમાં ત્રણ પાટણ એક બનાસકાંઠા સાત ફરી રિપીટ કરું પાટણમાં એક બનાસકાંઠા સાત મહેસાણામાં એકવીસ કેસ બોટાદ ત્રણ દાહોદ એક અરવલ્લી એક મહીસાગર દસ દેવભૂમિ દ્વારકા ત્રણ એમ કરીને કુલ ત્રણસો ચુમોતેર કેસીસ આમાં મહેસાણામાં પણ આજે કેસીસ છે કાલે સાંજે જે કદાચ બહાર પાંચ વાગ્યા પછી કાલ સાંજના જ છે આ બધા કેસીસ અને મોટા ભાગના આવા કેસીસ છે કે જ્યાં લોકો જે અલગ અલગ કાલનું જે આખું ગ્રુપ છે એમાં લોકો થોડાક ઇલિગલી પણ પાછા આવ્યા હતા મહેસાણામાં એટલે નજદીક મૌલિકપુર કરીને ગામ છે ત્યાં એમને સ્કૂલ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યું હતું અને એમના પરિવારજનો એમને ખવડાવવા માટે ત્યાં જતા હતા અને આ બધી ટોટલ જે વિગત પછી એમના ટેસ્ટિંગ કરતાં ચારમાંથી ત્રણ લોકોને પોઝિટિવ આવ્યા અને પછી પરિવારજનોને પણ જે આઠ સભ્યો હતા જે એમના ટચમાં આપતા હતા એમનું ટેસ્ટિંગ કર્યું તો સાત પોઝિટિવ આવ્યા એટલે હવે આ બધા વિસ્તારોમાં ખૂબ જ સ્ટ્રિક્ટ જે આપણે કહીએ ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટીન કે જેમાં બિલકુલ બહારના કોઈ કોન્ટેક્ટમાં ન આવે એવી વ્યવસ્થા પણ કરી છે અને આમાં ફરી સ્થાનિક લોકોને પણ અનુરોધ છે સ્થાનિક ત્યાંના પરિવારજનોને પણ ભલે કોઈ બહારથી આવ્યા હોય પણ એમને ચૌદ દિવસ માટે બિલકુલ સ્ટ્રિક્ટલી આપણે ક્વોરન્ટીનમાં અલગ જ રાખીએ તો આ ચેપ બીજાને ન લાગે એવી પૂરેપૂરી સંભાવના છે અને એ જ રીતે કરવું જોઈએ આ કેસમાં ત્યાં ડોક્ટર અને હેલ્થ કેર વર્કર્સ પણ એવા ત્રણ લોકો પણ પોઝિટિવ થઈ ગયા છે અને એ સિવાય ત્યાં બીજા આઠ પોઝિટિવ આવ્યા હતા જેની અંદર એકસો ચારમાં કામ કરતા એક નર્સબેન પણ હતા બીજા લોકો એવા કે દાખલા તરીકે પોલીસ સાથે કામ કરનાર એક બેન પછી એક પોલીસ કોન્સ્ટેબલના ફેમિલી એમ કરતાં ટોટલ આ એકવીસ કેસ જેટલા મહેસાણાના નીકળ્યા છે પણ આ બધામાં ફરી એ જ વાત કરશું કે ભલે બહાર કોઈ કામ કરતા હોય વગેરે પણ જ્યારે પાછા આવે તો બિલકુલ એમના બાકી લોકોના કોન્ટેક્ટમાં ન આવે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે અલગથી જ એમને રાખવામાં આવે તો એનાથી સંક્રમણ બિલકુલ બીજાને ન લાગે એવી રીતે આપણે બચાવી શકીએ આજે જેમ વાત કરી કુલ અત્યાર સુધી કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનથી જેટલા પણ લોકો સંક્રમિત થયા હતા અને થયા છે એ પૈકી ટોટલ એક હજાર બેતાલીસ લોકો આજે એમનું ડિસ્ચાર્જ થઈ ગયું છે એટલે આપણે હજાર સંખ્યાનો માર્ક આપણે ક્રોસ કરી દીધા છે આજ દિન સુધી જે કુલ પોઝિટિવ દર્દી છે પાંચ હજાર ચારસો અઠ્યાવીસ અને એમાંથી ચાર હજાર પાંસઠ એટલે ફોર થાઉઝન્ડ સિક્સટી ફાઇવ જેટલા લોકો સ્ટેબલ છે એકત્રીસ લોકો વેન્ટિલેટર પર છે અને જે હમણાં વાત કરી ડિસ્ચાર્જ થયેલા લોકો એક હજાર છે આજે જે ડિસ્ચાર્જ થયા છે એની પણ વિગત જોઈએ અને તે પહેલાં અત્યાર સુધી કુલ જે આપણે ટેસ્ટ કર્યા છે એંશી હજાર સાહીઠ જેટલા ટેસ્ટ કર્યા છે એટી થાઉઝન્ડ સિક્સટી અને એમાંથી પોઝિટિવ આવ્યા છે પાંચ હજાર ચારસો અઠ્યાવીસ ફાઇવ થાઉઝન્ડ ફોર હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી એટ પોઝિટિવ કેસીસ આવ્યા છે અને જે આજે એટલે કે પાંચ વાગ્યા ગઈકાલ સાંજથી આજના પાંચ વાગ્યા સુધી ચોવીસ કલાકમાં પાંચ હજાર નવસો ચુમ્માલીસ ફાઇવ થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડ એન્ડ ફોર્ટી ફોર આપણે ટેસ્ટ ગુજરાતમાં કર્યા છે અને આ શક્ય એટલા માટે બને છે કે આપણે પુલિંગની પણ પદ્ધતિ એવા વિસ્તારોમાંથી કે જ્યાં બહુ પોઝિટિવિટી નથી એ પણ એ આપણે કરી રહ્યા છે અને આ જે એક પ્રકલ્પ છે આ એક પદ્ધતિ છે એ અન્ય રાષ્ટ્રોમાં ઇઝરાયલ અને ઘણા બધા આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યું છે આઈસીએમઆરએ પણ આને ફોલો કરવા માટે સજેસ્ટ કર્યું છે અને ઘણા રાજ્યોમાં પણ થઈ રહ્યું છે હવે આજે જે ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે એવા લોકો અમદાવાદમાં ઇકોતેર લોકો સુરતમાં સત્તાવન ફિફ્ટી સેવન ઉદયપુરમાં ચાર વડોદરામાં ચાર આણંદમાં ત્રણ અરવલ્લીમાં બે વલસાડ બે બોટાદ એક ગાંધીનગર અને મહીસાગર બંનેમાં એક એક એમ કરીને વન ફોર્ટી સિક્સ અને જેમ આપણે વાત કરી કુલ ડિસ્ચાર્જનો આંકડો એક હજાર બેતાલીસ આજે જે જે વિસ્તારોમાં કેસીસ થયા છે એની વાત કરીએ તે પહેલાં ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં પણ એક કેસ પોઝિટિવ આવ્યું આજે સવારે આ બધા જિલ્લાના કલેક્ટર સાથે અમારી વિડીયો કોન્ફરન્સ પણ થઈ છે જેની અંદર જે જે કેસીસમાં પોઝિટિવ જે 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 વિસ્તારોમાં પોઝિટિવ કેસીસ આવ્યા છે એમને તો બિલકુલ સ્ટ્રિક્ટલી આપણે એમના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને જેટલા લોકો છે એ બધાને તરત જ ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટીનમાં જ મૂકવા માટેની સૂચના આપી છે અને એનું સ્ટ્રિક્ટલી અમલ થાય અને એમાં કોન્ટેક્ટમાં ન આવે તો આ જે ઇન્ફેક્શન સ્પ્રેડ સંક્રમણને સ્પ્રેડ કરતાં આપણે બિલકુલ એને એનું ચેઇનને આપણે બ્રેક કરીશું અને કરી શકશું જે વિસ્તારોમાંથી આવ્યા છે અલગ અલગ જિલ્લામાં ગાંધીનગરમાં વડસર અને સેક્ટર ચોવીસમાંથી કેસીસ આવ્યા છે એ વિસ્તારના છે એટલે વડસર સેક્ટર ચોવીસ પાટણની અંદર હારીજમાંથી બનાસકાંઠામાં થરા અને બનાસકાંઠા મહેસાણામાં ખેરાલુ વિસનગર સટલાસના મોલીપુર ત્યાં જે મેઇન આ ગ્રુપ મળ્યું છે ઉમેદપુર સુદાસણા અને ઉમરી આ બધા વિસ્તારોમાં પોઝિટિવ કેસીસ મળ્યા છે દેવભૂમિ દ્વારકામાં બેટ દ્વારકાનો કેસ છે અને એક સલાયાનો પણ કેસ છે આજે ત્યાંના કલેક્ટરશ્રી સાથે પણ ડિટેલ વાત થઈ છે અને બેટ દ્વારકાને પણ બિલકુલ કોઈને પાસ હોય તો પણ એને કમ્પ્લીટલી અત્યારે બંધ કરી દેવામાં આવી છે જેથી કે કોઈ લોકો એમાં અનનેસેસરલી આ રીતે જવાનું અને પછી સંક્રમિત થઈને બીજા લોકોને સંક્રમણ કરાવે એના ઉપર બિલકુલ બ્રેક મારવામાં આવ્યું આવ્યું છે અને મહીસાગરમાં પણ વિસુ કડાણા ખાનપુર વીરપુર કડાણા ખાનપુર અને લિંબોદરા આ ચાર વિસ્તારો છે મહીસાગરમાં તો એની અંદર પણ કેસીસ જોવા મળ્યા છે અને હવે આજે આપણે ટોટલ આયુષની પદ્ધતિથી જે ઉકાળા સમસમની વટી હોમિયોપેથીની દવા એ બધું જે આપવામાં આવે છે એની વિગત પણ આપણે જોઈએ તો ઉકાળાના મોટાભાગે સમરસમાં પણ છસો એકોતેર જેટલા પેશન્ટ્સ જે પોઝિટિવ છે એમને પણ આ અલગ અલગ પ્રયોગો સમસમ બટ્ટીની અથવા હોમિયોપેથી આપવામાં આવે છે અને એ જ રીતે જે આપણા પોલીસના કર્મીઓ છે બીએસએફ કેમ્પસ એની અંદર પણ અને એ જ રીતે હેલ્થ વર્કર્સ માટે પણ એમની રોગપ્રતિકારક શક્તિ વધે પ્રોફેલેક્સિસમાં એમાં પણ આપવાની એક વાત કરી છે અને એ જ રીતે દાણી લીમડા એ બધા વિસ્તારોમાં પણ સ્થાનિક લોકોના સહયોગથી દસ હજાર જેટલા ડોઝિસ અને એ જ રીતે બહેરામપુરા આ બધા વિસ્તારોમાં પણ આપણે અલગ અલગ ટેબ્લેટ્સનું પણ વિતરણ જે ખાસ કરીને આયુષ પદ્ધતિ છે એમાં સમસમવટીના ટેબ્લેટ્સનું વિતરણનું પણ ત્યાંના સ્થાનિક જે દાતાઓ છે એમના પણ સહયોગથી આ બધું કરવામાં આવ્યું છે અને એના માટે બિલકુલ એક ફોકસ્ડ ડિસ્ટ્રીબ્યુશન અને એમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે એના માટે જે આયુષ પરંપરાના મુજબ જે ગાઈડલાઇન્સ છે મુજબ એક મોટા પાયા પર ઇમ્પ્લિમેન્ટ કરવાની પણ આપણે શરૂઆત કરી છે ખાસ એ વિસ્તારોમાં જે મોટી ઉંમરના લોકો છે અને જે કોમોર્બિડ એટલે અન્ય ગંભીર બીમારીઓ છે એ લોકોને ખાસ સર્વેલન્સમાં પણ આપણી બહુ જ મોટા પ્રમાણમાં આજે સર્વેલન્સની ટીમ્સ કામ કરી રહી છે આ વિસ્તારોમાં લગભગ અગિયારસો ઉપરાંત લોકો આ સર્વેલન્સની કામગીરીમાં જોડાયેલા છે મોટાભાગના બ્રિજિસ સિવાય કે બે બ્રિજિસ કે જેની અંદર પણ માત્ર પોલીસ અને હેલ્થના વર્કર્સ જઈ શકે કામગીરી માટે એ સિવાય બાકી બધી જે ઇસ્ટર્ન પાર્ટ અને જે નદીના પેલા ઓર જવા માટેના બ્રિજસને પણ કાલે રાત્રે મોડે રાત સુધી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના અધ્યક્ષપના હેઠળ કે જેની અંદર અમારા માન્ય ડેપ્યુટી સીએમ સાહેબ નીતિન પટેલ સાહેબની ઉપસ્થિતિ હતી અને જે ગૃહ રાજ્યમંત્રી છે શ્રી જાડેજા સાહેબની પણ ઉપસ્થિતિ હતી અને આ લગભગ અગિયાર વાગ્યા સુધીની સાડા આઠ વાગ્યાથી અમારી મીટિંગ થઈ હતી જેમાં આ બધા સિનિયર ઓફિસર્સ પણ ઉપલબ્ધ ઉપસ્થિત હતા અને એમાં પણ ખાસ અમદાવાદની અંદર આ ખૂબ ઇન્ટેન્સિવ માઇક્રો સર્વેલન્સ અને એ જ રીતે આ બધી હજી ઇન્ટેન્સ રૂથલેસ કન્ટેનમેન્ટ એટલે બહુ જ કડક કન્ટેનમેન્ટ કરવા માટેનું પણ નિર્ણય લીધું છે જેનું અમલીકરણ પણ આજે શરૂ થઈ ગયું છે તો ફરી આપણે બધાને અનુરોધ કરશું કે બિલકુલ આ લોકડાઉનમાં ખાસ કરીને સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી જે ભારત સરકારનું પણ ખૂબ સ્ટ્રિક્ટ અને કડક આદેશ છે એનું આપણે બધા અનુપાલન કરીએ અને સાથે સાથે આપણા બધાના મોબાઈલ્સમાં જે આરોગ્ય સેતુ એપ છે એ આપણે બધા ડાઉનલોડ કરીએ જેથી કે આપણા બધા માટે એક ખૂબ જ સ્માર્ટ સુરક્ષા કવચ ઉપ ઉપલબ્ધ થઈ જાય અને આ કરશું તો ચોક્કસ આપણે સંક્રમિત થતાં આપણને ઘણું એના લીધે ફાયદો થશે કવચ મળશે નમસ્કાર નમસ્કાર ગુજરાત મેં કલ શામ પાંચ સે આજ શામ કે પાંચ બજે તક કુલ જો પોઝિટિવ કેસીસ કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીન કે આયે હે तीन सौ थ्री सेवन फोर और आज एक सौ जितने लोग बिल्कुल उनकी जो इलाज थी चिकित्सा थी सफलतापूर्वक पूर्ण करके ये लोग अपने घर वापस गए हैं और अगर इस अंक को जोड़ा जाए अभी तक के जितने लोग डिस्चार्ज हो गए हमने हज़ार का अंक उसे क्रॉस कर लिया है एक हज़ार बैतालीस जितने बयालीस जितने लोग वन थाउजेंड फोर्टी टू एक हज़ार बयालीस जितने लोग बिल्कुल साझा होके ठीक होके घर वापस चले गए हैं और जो आज कोविड की ट्रीटमेंट के दरमियान जो दुखद अवसान हुए हैं उसमें चार ऐसे लोग हैं जिनका प्राथमिक मृत्यु का कारण कोविड ट्वेंटी कह सकते हैं लेकिन चौबीस ऐसे लोग हैं कि जिनको पहले से और गंभीर अन्य बीमारी थी और कोविड का भी संक्रमण क्योंकि उनकी रोग प्रतिकारक शक्ति कम थी इस कंडीशन की वजह से और उनको कोविड का संक्रमण लग के वो वो भी एक सेकेंडरी कॉज ऑफ डेथ यानी कि मृत्यु का एक अन्य कारण पर भी रहा है और उस तरह से इनका इनकी दुखद मृत्यु हुई है आज जो पॉजिटिव केसेस हैं खास करके अहमदाबाद में दो सौ वडोदरा में 25 सूरत में 25 गांधीनगर 3 पाटन 1 बनासकांठा 7, महसाना में 21, बोटा 3, दाहोद 1, अरवली महिसागर दस देवभूमि द्वारका तीन ऐसे करके तीन सौ चुमोत्तर जितने केसेस हमारे पॉजिटिव आए हैं और अभी जो एक्टिव केसेस हैं उसमें से चार हज़ार पैंसठ ऐसे लोग हैं कि जो बिल्कुल स्टेबल हैं और इकतीस ऐसे लोग हैं जो वेंटिलेटर पर हैं और जैसे कहा गया है एक हज़ार बयालीस ऐसे लोग हैं जो बिल्कुल डिस्चार्ज होकर वापस घर चले गए अभी तक के जो कुल टेस्ट हुए हमारे 80,060, 80 थाउजेंड सिक्सटी ऐसी हज़ार अस्सी हज़ार साठ जितने टेस्ट हुए हैं और आज के दिन में पाँच हज़ार नौ सौ केसेस हमने टेस्ट किए हैं तो इस तरह से विगत है जो खास करके सबसे अनुरोध करेंगे कि आपके विस्तार में गांव में या मुंसिपल शहर शहरी इलाकों में भी अगर बाहर से कोई भी आते हैं तो हम सब का एक फर्ज बनता है हमारे परिवारजनों भी अगर ऐसे बाहर से आते हैं तो उनको बिल्कुल हमें सबको कोऑपरेट करना है कि क्वारंटीन में रखा जाए जिससे कि उनकी संक्रमण उनके अगर उनको संक्रमण हुआ हो तो और लोगों को बिल्कुल न लगे और ये जहाँ जहाँ इसमें ज़रा भी त्रुटि रहती है तो संक्रमण फैला जाता है ऐसे हमने देखा भी है और सबसे अनुरोध करेंगे कि इसमें पूरी सहायता दें आज दो और बात कहना चाहेंगे कि आरोग्य सेतु ऐप ये हमने सब लोगों के अपने जहाँ जहाँ तक हमारी पूरी आबादी में सभी अपने अपने मोबाइल्स में इसे डाउनलोड न करें इसका सुरक्षा कवच हम सबको नहीं मिलेगा फिर से सबसे अनुरोध है कि जितने भी लोग पॉजिटिव हैं कॉन्टैक्ट्स हैं और अन्य सामान्य नागरिक सभी इसको डाउनलोड करें तो बेहतर और बहुत ही उत्तम उमदा हमें सबको लाभ मिलेगा कवच जहाँ तक आयुष के उपचार का सवाल है हमारे यहाँ जितने भी समरस हॉस्टल में जो कोविड के पॉजिटिव केसेस हैं उनमें से भी छः जितने लोगों की सहमति लेके उनको काउंसलिंग करके उनकी पसंदगी के मुताबिक उन्हें या तो आयुर्वेद या फिर होम्योपैथी के जो ट्रीटमेंट है जो दवाई है रोग प्रतिकारक शक्ति बढ़ाने के लिए वो दी गई है इसी तरह से हमारे जो फंक्शनरीज हमारे जो कर्मचारी गण काम करते हैं क्योंकि वो भी संक्रमण के साथ के नज़दीक उन्हें भी आना पड़ता है तो ऐसे लोगों को भी खास करके बी में जितने हैं पुलिस के फंक्शनरीज ग्यारह जितने फैमिलीज में भी हमने इस तरह से आयुष के जो दवाई हैं इससे उनकी रोग प्रतिकारक शक्ति बढ़े इसके लिए काम किया है और अभी तक ये होम्योपैथी की जो आर्सेनिकम एल्बम है और उसी तरह से आयुर्वेद की भी जो दवाई है उकाड़ा बहुत ही लोगों की तरफ से इसके लिए एक डिमांड शुरू हुई है अच्छी बात है और हम लोगों ने बहुत ही बड़े पैमाने में इसको डिस्ट्रीब्यूट करने का काम किया है अहमदाबाद में दानी लिमड़ा के विस्तार में भी वहाँ के जो स्थानिक दाता हैं जैसे जगदीश भाई दोषी उनके सहयोग थी से होम्योपैथी के टैबलेट्स और वैसे ही बह, बहरामपुरा में भी दस हजार हज़ार जितने दस हज़ार जितने डोजेस दानी लिमड़ा में भी चार हज़ार जितने और जमालपुर के विस्तार में भी तीन हज़ार जितने टैबलेट्स का वितरण वहाँ के स्थानिक लोगों को भी साथ में रख के उनकी भी एक कॉन्ट्रीब्यूशन के साथ ये बहुत ही अच्छी तरह से हमारी टीम कर रही है तो आप सबसे अनुरोध है कि ख़ास अपना ख्याल रखें सोशल डिस्टेंसिंग मेंटेन करें और बहुत ही महत्व की बात है कि जितने हमारे घरों में जो बड़े वयस्क लोग हैं पचास साठ वर्ष की उम्र के आयु से भी हम लोग जो बड़े हों हमें भी अपनी सुरक्षा कवच बनाए रखना है और ख़ास करके जितने भी लोग कोम औरबिड हों हमें भी अपनी सुरक्षा कवच बनाई रखनी है जिससे कि हम संक्रमित न हों नमस्कार इंग्लिश गुड इवनिंग बिटवीन 5 पीएम यस्टरडे एंड 5 पीएम टुडे इन द कोर्स ऑफ द लास्ट 24 फोर आवर्स बिफोर फाइव पी एम टुडे वी हैड इन ऑल थ्री सेवेंटी फोर पॉजिटिव केसेस Of COVID 2019 in Gujarat. We've had as many as 146 people who have got discharged in these 24 hours. And if we take the cumulative number of people who have got discharged uh, after being successfully treated for COVID 2019, the number has crossed the 1000 mark. And we have 1042 people who have got discharged after successfully getting their treatment at the COVID hospitals or at the care centres. We've had four instances of people who, in the course of their treatment due to COVID uh, 2019, have had their unfortunate death with COVID 2019 as the primary cause of death. In addition, there have been 24 other people who had serious comorbidities already there. These were underlying conditions and they also contracted the infection of COVID 2019 and also unfortunately died in these 24 hours. If we look at the breakup of cases, Mumbai has about 274 cases. Vadodara and Surat both have 25, and Masana has had 21 cases. Devbhumi Dwarka has had three cases, and Mahisagar 10. The rest of the districts have single-digit cases. Out of the active patients today, we have 4,065 who are stable, and there are 31 on ventilators. We've been able to carry out Five thousand nine hundred and forty-four tests today, and the total tally of tests that we have done for COVID twenty nineteen has gone up to eighty thousand and sixty. Eighty zero six zero is the total number of tests. And today, as many as five thousand nine hundred and forty-four tests have been done. This has been possible with a technique called pooling, which ICMR has also been promoting, and which many countries across the world do. It's a very innovative technique, and we also want to specially again appeal to all of you that you need to specially take care of those members of the family who may be elderly, those who are below five years of age, pregnant women, as also those who have serious comorbidities, including high sugar, blood pressure, hypertension, kidney diseases, heart diseases, tuberculosis, and other conditions. If we take care of these and ring fence them, we can ensure that the mortality. Is kept as low as possible. Additionally, we are also strongly recommending, we strongly recommend that those of us who have faith and believe in the Ayush guidelines and the Ayush systems of Indian traditional systems of medicine, we could take advantage of these guidelines and really take all these prophylactic measures to boost our immunity. For example, in these samras. Hostel where there are positive patients of COVID 2019 being treated. These are those which are asymptomatic or very, very mildly symptomatic. Now, in this case, with their consent and with proper counseling, we've had as many as 671 of these patients who have opted for the Ayush line of prophylactic treatment to boost their immunity to be able to fight any infection, including COVID 2019. So, uh, this has been possible. Similarly, for the functionaries who are involved in a lot of work related to COVID surveillance and so on, we've had as many as 101,100 families of the BSF who have been administered COVID these uh, Ayush prophylactic immunoboosting medicines such as Arsenicum album, 30 potency, or Samsambati. And this is also giving us good results. And our Ayush team is working very hard on this. Additionally, in the Hotspot, the the containment zone areas of Ahmedabad. We're also today actively we have distributed in all about seventeen thousand doses of these Ayurvedic medicines or homeopathic medicines to ensure that the prophylactic and immunity uh, status of all these people in the affected area gets improved. We do request all of you, each one of you, to download the Arogya Setu app and if you do this if each one of us does this we can have a very protective ring of safety around us we would know the minute there is somebody who's in the infected list coming close to us we would get in, we would get immediately a beep which would uh, create an alarm for us and the other request to all of us is that we must keep sipping hot water through the day and take what is known as golden milk which is basically warm or hot milk with turmeric these simple traditional practices will also help boost our immunity and ensure that we don't get infected with COVID-19.